ભરૂચ શહેરમાંથી અલગ અલગ સ્થાનો ઉપર પોલીસે દરોડા પાડી 19 જેટલા જુગારીઓને લાખો રૂપિયાના મુદ્દા માલ સાથે ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ગત રાત્રિના સમયે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શ્રવણ ચોકડી નજીક આવેલ રંગ પ્લેટિનિયમ ટાવર ખાતે નિતેશભાઈ હરીશભાઈ પટેલના ફ્લેટ નંબર 704માં દરોડા પાડી જુગાર રમતા 13 જેટલા શખ્સોને 13 મોબાઈલ, 2 કાર, 3 મોટરસાઇકલ સહિત 5 વાહનો મળી કુલ 6 લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે ઝડપી પાડી ભરૂચ લોકલ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા ભારે ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકથી હદમાં આવેલ સોનેરી મહેલ મલેકવાડ વિસ્તારમાં આવેલ અરબાઝ મોહમ્મદ અલી પઠાણ મકાન નંબર B/502માં પાના પત્તાનો જુગાર રમતા 6 જેટલા શખ્સોને રોકડ તેમજ મોબાઈલ સહિતના 40,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આમ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને શહેર એ ડિવિઝન પોલીસે અલગ અલગ સ્થાનો ઉપરથી જુગાર રમતા કુલ 19 જેટલા શખ્સોને 7 લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા શહેરના જુગારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો. ગઈકાલે મહેરબાન એસપી સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબની સૂચનાથી LCB પોલીસ તેમજ એ ડિવિઝન પોલીસના માણસોએ નીતિશભાઈ હરીશભાઈ પટેલ રહે રંગ પ્લેટિનિયમ ટાવર 7મા માળે ફ્લેટ નંબર 704માંથી 13 જેટલા ઇસમોને જુગાર રમતા પકડેલ છે. તેઓના પાસેથી 5-1 વાહનો તેમજ રોકડ રૂપિયા 80,500 તેમજ મોબાઈલ રંગ 13 જેની આશરે કિંમત 1,04,000 કુલ રૂપિયા 6,75,000નો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપી વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ મહેરબાન એસપી સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબની સૂચનાથી ભરૂચ એ ડિવિઝન વિસ્તારમાં સોનેરી મહેલ મલેકવાડી મકાન નંબર B/502 ખાતે એક ઇસમ મોહમ્મદ અલી પઠાણ નાવો જુગાર રમાડતો હોય તેવી બાતમીના આધારે રેડ કરતા 6-1 જેટલા ઇસમોને જુગાર રમતા પકડેલ છે. તેઓની પાસેથી 41,230 નો મુદ્દામાલ કબજે કરેલ છે. તમામ આરોપી વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આ વિષયનો રિપોર્ટ ભરૂચ.